ડભોઈમાં રહેતા લંપટ મુસ્લિમ યુવક દ્વારા સોશિયલ મીડિયા થકી વડોદરાની વિધર્મી પ્રણીતા સાથે આચરેલા દુષ્કર્મના પ્રકરણમાં ડભોઈ એકતા મંચ દ્વારા મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી હવસખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ડભોઈના હીરા ભાગળના દૂધાત્રથી નીકળેલી આ મૌન રેલીમાં નગરજનો ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી તેમજ મહંતો પણ જોડાયા હતા. હિન્દુ જાગરણ મંચ દ્વારા છેલ્લા 5 દિવસથી જે હિન્દુ દીકરી વસાવા સમાધિ દીકરી અને પટેલ સમાધિ પુત્ર વધુને એનો વિડીયો પાડી બ્લેકમેલિંગ કરી એને જે પ્રકારે એનું શારીરિક શોષણ થતું હતું, બળાત્કાર થતો હતો, એમાંથી એ છૂટીને બહાર આવી અને એ બહેને જે ફરિયાદ કરી છે એના આધારે જે ષડયંત્રનો પર્દાફાશ થયો છે એને લઈને આજની આ રેલી કાઢવામાં આવી હતી. હીરા ભાગોળથી શરૂ કરી દૂધાધારી મંદિરથી અને સેવા સદન ખાતે આવેદનપત્ર આપ્યું છે. અમારી માંગ છે કે ગર્ભાવતીમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો, જેહાદી તત્વો, જુગારના અડ્ડાઓ, આંકડાના અડ્ડાઓ ચલાવી રહ્યા છે, ગેરકાયદેસર લારીઓ ઊભી રાખી અને ત્યાં સ્ટેશન પરથી ઉતરતી દીકરીઓની છેડતી કરે છે, છકડાઓની અંદર જે બહેન દીકરીઓ જ બેસે છે એના ફોટા પાડી અને બ્લેકમેલિંગ કરવામાં આવે છે. અને આ દીકરીએ એવું કહ્યું છે કે અમારા જેવી અનેક છોકરીઓ ફસાયેલી છે તો એના માટે એણે જે નામ આપ્યા છે બધા તત્વોની ધરપકડ કરવામાં આવે, એની સામે કાર્યવાહી કરવામાં આવે અને ગર્ભાવતીમાં બહેન દીકરીઓને એક સુરક્ષાનું વાતાવરણ આપવામાં આવે. હું એવું માનું છું કે જ્યારે સમાજ જાગૃત થયો છે તો ન્યાય તો અમે ચોક્કસ લઈને રહીશું.